નવા ગામમાં કૃત્રિમ બીજદાન કેન્દ્ર શરૂઆત. ભારત તથા સમગ્ર વિશ્વમાં પશુપાલન વ્યવસાયને વધુમાં વધુ નફાકારક બનાવવા માટે કૃત્રિમ બીજદાનથી પશુ સંવર્ધન એ પશુપાલન ક્ષેત્રમાં અવિભાજિત અંગ બની ગયું કરવામાં આવી હતી. ભારત તથા સમગ્ર વિશ્વમાં પશુપાલન વ્યવસાયને વધુમાં વધુ નફાકારક બનાવવા માટે કૃત્રિમ બીજદાન છે પશુ સંવર્ધન એ પશુપાલન ક્ષેત્રમાં અવિભાજ્ય અંગ બની ગયું છે. આજે વિશ્વના પ્રગતિશીલ દેશોમાં 80-90% પશુ સંવર્ધન કૃત્રિમ બીજદાનથી થાય છે. થીજ વેલ વીરી અને કૃત્રિમ બીજદાન અને ગર્ભ પ્રત્યાપરોની પદ્ધતિમાં પશુ સંવર્ધન ક્ષેત્રે અગ્રીમ સ્થાન મેળવ્યું છે. તે માટે નવાગામમાં કૃત્રિમ બીજદાન કેન્દ્ર શરૂઆત કરવામાં આવી હતી. મળતી વિગતો કાલાવડ તાલુકાના નવાગામ ખાતે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સાથે જોડાયેલા શ્રી નવાગામ દૂધ ઉત્પાદક મંડળી દ્વારા કૃત્રિમ બીજદાન અંતર્ગત માહિતી આપવામાં આવી અને સાથોસાથ રાજ્યના પશુધનને ઉચ્ચ જનીને ગુણવત્તાવાળા સાંઠ પાડાથી સર્વધન કરતા અને તેના દ્વારા સંપત્તિની ઉત્પાદકતા વધારવા માટે કૃત્રિમ બીજદાન હેઠળ આવરી લેવું આવશ્યક છે. તે માટે નવાગામમાં કૃત્રિમ બીજદાન કેન્દ્ર શરૂઆત કરવામાં આવી અને દરેક પશુપાલકને બીજદાન અંગેની રાજકોટ દૂધ ઉત્પાદક સંઘના ડોક્ટર શ્રી અમિત પટેલ તેમજ ડોક્ટર દીપેન દ્વારા યોગ્ય માહિતી આપવામાં આવી. વધુમાં જણાવ્યું કે કૃત્રિમ બીજદાન કરાવવાથી એક સારા ખૂંટ દ્વારા મોટા પ્રમાણમાં ગાયો ભેંસોને ફેરવી શકાય છે. આજે શ્રી નવાગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળી હસ્તક નવું કૃત્રિમ બીજદાન કેન્દ્ર આપણે ચાલુ કરેલ છે, જે અંતર્ગત કૃત્રિમ બીજદાન વિશેના ફાયદા, પશુપાલન કેવી રીતના કરવું એના વિશેની જાણકારી બધી આપી લોકોને, કૃત્રિમ બીજદાન કરવામાં શું શું ધ્યાન રાખવાની જરૂરિયાત છે એના વિશે માહિતી આપી અને ખાસ એક એવો કાર્યક્રમ છે બચ્ચા ઉછેર કાર્યક્રમ, કે એ કાર્યક્રમમાં ડેરી દ્વારા ઘણી બધી સબસિડી આપતા હોય છે. બીજદાનથી ગાય કે ભેંસમાં બીજદાન કરીએ અને એમાં જો માદા બચ્ચું આવે તો એને 3 ગુણ દાન બચ્ચા દાન મફત આપીએ છીએ અને પછી જ્યારે પછી મોટી થઈ જાય 4-5 મહિના ઉપરની ત્યારે 4 ગુણી મોટા પશુનું દાન એને 50% ભાવે આપીએ છીએ. એટલે લોકોને ઘણી બધી એમાં સગવડ તારીએ છીએ, કારણ કે ઉછેર કાર્યક્રમ છે તો એમાં 50% જેવો એને સહયોગ મળી રહે એટલે એનો વ્યવસ્થિત ઉછેર થાય, કારણ કે એ પાયો છે. પાયો જો પાયો મજબૂત હશે તો એમાં દૂધ વધારે આવવાનું છે. આપણે કહ્યું કે ભેંસો દૂધ ઓછું આપે છે એનું મૂળ કારણ એ છે કે નાનપણમાં આ બચ્ચા જ્યારે હોય અને જ્યારે એનો વિકાસનો તબક્કો હોય ત્યારે એનો સંપૂર્ણ વિકાસ થતો હોતો નથી, કારણ કે આપણને મોટાભાગના લોકોને શું હોય, દૂધમાં વધારે રસ હોય, દૂધ દેખાતું હોય, દૂધના જાનવર હોય એને આપણે વધારે સાચવતા હોય, પણ જે બચ્ચા હોય એને કંઈક ને કંઈક ઉપસ્થિત રહેતા હોય. હર્ષેલ ખંધેડિયા સાથે ભોજાભાઈ વિટોએટા, KTV ન્યૂઝ ગુજરાતી, કાલાવાડ.